हाउ आर यू ऑल? ओ फाइन, તમે બધા ખૂબ મજામાં છો? હા, મજામાં તો હોય જ ને, કારણ કે અત્યારે ઘરે બેસીને સારું સારું ખાવાનું, મસ્તી કરવાની, વિડીયો જોવાના અને હોમવર્ક કરવાનું, મજા આવે છે ને? તો ચલો આપણે ફરી મજા કરવા માટે જ ભેગા થયા છે, બરાબર? હવે મને કહો કે આપણે આગલા પીરિયડમાં શું જોયું હતું, શું શીખ્યા હતા? હા, ઘણા બધા રમકડા જોયા હતા ને? અને બીજું શું કર્યું હતું? ક્લે માંથી રમકડા પણ બનાવ્યા હતા, બરાબર? તો તમે લોકોને મેં કઈક હોમવર્ક આપ્યું હતું, તો તમે લોકોએ હોમવર્ક કર્યું છે? શું આપ્યું હતું? કરો યાદ કરો. તમને લોકોને પણ મેં ક્લે માંથી રમકડું બનાવવાનું કહ્યું હતું, તમે બધાએ બનાવ્યું જ હશે, સાચી વાત ને? તો આપણે જયારે મળીશું ત્યારે તમારે મને રમકડું બતાવવાનું છે. ઓકે, ડન, ફાઇન. ચલો તો હવે આપણે આગળ વધીએ. આપણે રમકડા જોયા, માટીમાંથી રમકડા બનાવ્યા અને ખૂબ રમ્યા. તો હવે આજે એવું જ એક રમકડાનું અભિનય ગીત ગાઈ લઈએ. તમારે બધાએ ગાવું છે? તો થઈ જાઓ તૈયાર. ચલો આપણે અભિનય ગીત ગાઈશું. અરે ફ્રેન્ડ્સ, મને લાગે છે તમને બધાને અભિનય ગીત ગાવાનો ખૂબ ગમે છે, હે ને? હા, કારણ કે હું અભિનય ગીતની વાત કરું, તમે તો બધા ફટાફટ ઊભા થઈ જાઓ છો. ઓકે, તો ચલો આપણે અભિનય ગીત ગાઈએ. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. હાથી લાવી ઘોડા લાવી, હાથી લાવી ઘોડા લાવી, ઊંટ લાવી, ચકલી લાવી, પોપટ લાવી, મેના લાવી રે, ચકલી લાવી, પોપટ લાવી, મેના લાવી રે. દડા સાથે બેટ લાવી, રીછ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. છુક છુક એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ લાવી, ફુગ્ગાની ફરફરિયા લાવી, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. પીપુડાને પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચકડોળ લાવી, બહેન માટે ડોલ લાવી, નાની મોટી ઢીંગલી લાવી, ને વિસલ લાવી રે. નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. તો ફ્રેન્ડ્સ, અભિનય ગીત ગાવાની મજા આવી ને? હા, તો ચલો હવે હું તમને કંઈક પૂછું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને મને કહેવાનું છે, બરાબર? આ અભિનય ગીતમાં ઘણા બધા રમકડા હતા ને? કયા કયા રમકડા હતા કહો? હા, હાથી, બીજું ઊંટ, બીજું દડો અને બેટ, બીજું શું હતું? વિમાન હતું. વાવ, કેટલી મજા આવે! તમે લોકો વિમાનમાં બેઠા છો? નથી બેઠા? ઓકે, તો હવે જ્યારે ગોવા ફરવા જાઓ ને, ત્યારે પપ્પાને કહેજો તમને વિમાનમાં લઈ જશે, ખૂબ મજા આવે. આકાશમાં ઉડવાનું કોને ન ગમે? ગમે ને?
મને તો પંખીની જેમ આકાશમાં ઉડવાનું ખૂબ જ ગમે, પણ શું કરું, મારી પાસે પાંખો નથી. પણ તેમ છતાં પણ આપણે આકાશમાં ઉડી શકીએ. કેવી રીતે? વિમાનમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તમે ક્યારેય તમારા બા કે દાદા સાથે રમ્યા છો રમકડાથી? રમ્યા છો? ઓ, તો ક્યારેય તમે તમારા દાદાને કે બાને પૂછ્યો કે તમે નાના હતા ત્યારે તમે કયા રમકડાથી રમતા હતા? તમને નથી ખબર? કોઈ વાંધો નહીં, આજે હવે તમે તમારા બા ને દાદાને પૂછજો કે તમે નાના હતા ત્યારે તમે કયા રમકડાથી રમતા હતા, અને પછી તમે બધું યાદ રાખજો, તમારી નોટમાં લખી લેજો. પછી આપણે જ્યારે મળીશું ત્યારે તમે મને કહેજો કે તમારા બા દાદા નાના હતા ત્યારે કયા રમકડાથી રમતા હતા. બરાબર ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, તો આપણે અભિનય ગીત ગાયું, રમકડા વિશે ઘણી બધી વાતો કરી અને બા દાદાની પણ વાર્તા કરી જ લીધી. તો હવે એ બધું શોધવાનું કામ તમારું છે. દાદા દાદીને પૂછવાનું કામ કોનું છે? તમારું છે. હવે આપણે થોડી પ્રવૃત્તિ પર જઈએ. આપણે અભિનય ગીત ગાયું ને, તમારી ચોપડીમાં અભિનય ગીત આપ્યું છે, બરાબર. હવે એમાં જે મૂળાક્ષર આવતા હોય અને એના પરથી આપણે શબ્દ શોધીને લખવાના છે, બરાબર. તો આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં જુઓ, ગીતમાંથી લખો એટલે કે આપણે જે અભિનય ગીત ગાયું તેમાં જે શબ્દ આવતા હોય તે લખવાના છે. અહીં આપ્યું છે કે જેમાં ટ આવતો હોય તેવા શબ્દો લખો. તો આપણે લખીએ. ચલો હવે મને કહો કે અભિનય ગીત આપણે ગાયું તેમાં જે કયા શબ્દમાં ટ આવતો હતો? તમે જુઓ ચોપડીમાં. હા હા, કહો. વેરી ગુડ, મોટા, બરાબર. આપણે ગીતમાં ગાયું ને કે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, તો અહીં લખીશું મોટા, બરાબર. હવે મને કહો કયો એવો શબ્દ છે જેમાં બી ટ જ આવે છે? જુઓ, ધ્યાનથી જુઓ. હા, મોટર, વેરી ગુડ. હજી પણ એક શબ્દ લખવાનો છે કે જેમાં ટ જ આવતો હોય. જુઓ તો ધ્યાનથી, કયો શબ્દ છે? કહો કહો. હા, શું છે? બેટ. તો જોયું ફ્રેન્ડ્સ, ટ શબ્દ, ટ મૂળાક્ષર જેમાં આવતા હોય તે શબ્દ આપણે લખ્યા. તો એકવાર બોલી જઈએ, મોટા, મોટર અને બેટ. હવે આપણે બીજા શબ્દ પર જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે શબ્દમાં ટ આવતો હોય તે જોયું. હવે આપણે બીજા મૂળાક્ષર પર જઈએ જેમાં ડ આવતો હોય તેવા શબ્દો લખો. ચલો હવે જુઓ અભિનય ગીતમાં કયા શબ્દમાં ડ લખ્યો છે. જુઓ જુઓ ધ્યાનથી. હા, બહેન માટે શું લાવવાની વાત કરી હતી? ડોલ. તો આપણે લખીશું ડોલ. હવે હજી પણ શબ્દ છે જેમાં ડ આવે છે, ધ્યાનથી જુઓ કયો શબ્દ આવશે. હા, બેટ સાથે શું હોય? દડો, વેરી ગુડ. અને હજી પણ એક શબ્દ બાકી રહે છે, કહો ધ્યાનથી જોઈને મને કહો. ગોળ ગોળ શું ફરે મેળામાં? હા, ચકડોળ. તો જોયું ફ્રેન્ડ્સ, આ ત્રણેય શબ્દમાં ડ આવી ગયો. તો આપણે ફરી એકવાર વાંચી લઈએ, ડોલ, દડો, ચકડોળ. હવે ત્રીજું આપ્યું છે કે જેમાં વ આવતો હોય તેવા શબ્દો લખો. તો આ હું તમને હોમવર્ક આપું છું, એ તમારે જાતે કરવાનું છે. તમને આ મૂળાક્ષરમાં સમજ પડી ગઈ ને? તો હવે આ તમારે જાતે કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, મજા આવી ને?
આજના પીરિયડમાં ખૂબ મજા કરી, બરાબર ને? ગીત ગાયું, રમકડાનું ગીત ગાયું, ગાડી આવી અને આપણે એક નાની પ્રવૃત્તિ પણ કરી, બરાબર? તો હવે એ પ્રવૃત્તિમાં એક મૂળાક્ષર પ્રતિ શબ્દ શોધવાના મેં તમને આપ્યા છે, તો ભૂલતા નહીં અને તમારું કામ કરી લેજો, ઓકે? તો ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી મજામાં રહેજો, બાય.